राज्य में वगर वरसाद रस्ता पर पानी भराया। पानी की पाइपलाइन में भंगाण सर्जाता रस्ता पर चौमासा जो माहौल जोवा मळ्यो। रस्ता पर पानी भराता वाहन चालकों ने पड़ी हालाकी। जूनागढ़ ना 6 गामों में टीपी स्कीम लागू थता खेडूतों विरोध। 6 गामों की जमीन कपात में जवानी भीतिना पगले खेडूतोए कर्यो विरोध प्रदर्शन। टीपी हटाओ खेडूत बचावो ना नारा साथे टीपी स्कीम रद्द करवा खेडूतोनी मांग। ભાવનગરના બાલ પંથકમાં કરોડોના ખર્ચે બનાવાયેલી કેનાલો જર્જરિત હાલતમાં, સાફ સફાઈના અભાવે ખેડૂતોને નથી મળતું પૂરતું પાણી। ઉનાળો માથે છે ત્યારે પાણીના અભાવને લઈને સ્થાનિકોમાં રોષ। કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો સ્થાનિકોનો આરોપ। બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। ઉનાળાની શરૂઆતમાં બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું। બનાસકાંઠામાં થરાદ લાખણી દિયોદર તાલુકામાં ખેડૂતોએ ઉનાળુ પાકના વાવેતરની શરૂઆત કરી। કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો ચિંતામુક્ત બન્યા। સિંચાઈનું પાણી સમયસર મળી રહેતા ખેડૂતોને સારી ખેતી કરવાની આશા। સુજલામ સુફલામમાં પાણી છોડાતા જિલ્લાના 4 તાલુકાના ગામડાને ફાયદો થશે। બાજરી સહિતના ખેતી માટે પાણી સમયસર મળી રહેશે। ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની ધન આવક 1.5 લાખ ગુણી ધાણાની આવક થતા યાર્ડ ધાણાથી ઉભરાયું। યાર્ડની બંને તરફ 4-4 કિલોમીટરની લાંબી વાહનોની લાઇનો જોવા મળી। ધાણાની મબલક આવક થતા હાલ પૂરતી ધાણાની આવક બંધ કરાઈ। ધાણાની પુષ્કળ આવકના કારણે શેડની બહાર વેપારીઓની દુકાન પાસે ધાણા ઉતારવાની ફરજ પડી। ધાણાની હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 1000થી 2176 બોલાયા। ભાવનગરમાં ફ્લાયઓવરની કામગીરીના પગલે રાહદારીઓને હાડમારી। આરટીઓ સર્કલથી ચિત્ર તરફ જતા ફ્લાયઓવર પાસેના રોડ સાંકડા હોવાના પગલે અકસ્માતની ભીતિ। ફ્લાયઓવરની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ। ફ્લાયઓવર પાસેના રોડ પર સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં હોવાથી લોકોને હાલાકી। રસ્તા ઉપર લાગેલા બેરીકેટિંગમાં રેડિયમ કલર કે રેડિયમ સાઇન પણ નથી। કેટલીક જગ્યાએ રોડ ઉપર બાવળો પણ હોવાથી ભાવનગરવાસીઓ છે પરેશાન। કચ્છ અબડાસા તાલુકાના ભંગોળી વાર્ડમાં સરકારી જમીન પરના દબાણ દૂર કરાયા। વાર્ડમાં આવેલી બે દરગાહ, પાણીના બે ટાંકા તેમજ કાચા ઓટલા સહિતના દબાણ તોડી પડાયા। તંત્રનું બુલડોઝર ફરી વળતા દબાણકારોમાં ફફડાટ। દ્વારકાના સલાયામાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ। 54 મકાનો સાથે 27,000 ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા। રેલવે સ્ટેશનની 1 કરોડની જમીન પર દબાણ હટાવાયા। ડિમોલિશનની કામગીરી બાદ કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ। દાહોદના સંજેલીમાં આવેલી જુસ્સા આશ્રમ શાળામાં બોગસ વિદ્યા સહાયકોની ભરતી થતી હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ। ઇન્ડિયા એલાયન્સના કોંગ્રેસ આપ બીટીપીના આગેવાનોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું। સુરત ડાયમંડ હીરા બોર્ડ્સ બાંધકામ વિવાદમાં વધુ ઘેરાયું। સુરત ડાયમંડ બોર્ડ્સને 4 અઠવાડિયામાં રૂપિયા 125 કરોડની બેંક ગેરંટી જમા કરાવવા આદેશ। બેંક ગેરંટી વગર પ્રોપર્ટીની હરાજી કરી શકાશે નહીં। સુરત સ્મીમેર હોસ્પિટલ પેપરલેસ સિસ્ટમ દર્દીઓ માટે માથાનો દુખાવો બની। 2 દિવસમાં નવી સિસ્ટમમાં ખામી સર્જાઈ। રજીસ્ટ્રેશનમાં વિલંબ અને ઇન્ટર ડિપાર્ટમેન્ટ રેફરન્સની ખામી સર્જાતા એલઈડી બંધ કર્યા। રાજકોટમાં આવાસ કૌભાંડ મુદ્દે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન। મનપા કચેરીમાં બેનર સાથે કર્યા સૂત્રો। 4 કમિશનરને આવેદન પાઠવી કૌભાંડીઓ સામે નક્કર કાર્યવાહીની કરી માંગ। અમદાવાદના ભોળાત સુરાપુરા દાદાના ધામમાં ભાવિકો ઉમટ્યા। દર મંગળવારે હજારોની સંખ્યામાં ઉમટે છે ભાવિકો। અહીં દારૂના દૂષણ સામે ચલાવવામાં આવે છે અભિયાન। અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે ભોળાત। ચૂંટણી પંચ જાહેર કરી શકે મતદાનનું સમયપત્રક। 7-8 તબક્કામાં યોજાઈ શકે છે મતદાન। ગુજરાતમાં 17 એપ્રિલે મતદાનની શક્યતા। દીવ દમણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતન પટેલનું નામ લગભગ નક્કી। નામ જાહેર થવાની ઔપચારિક જાહેરાત બાકી। 2019માં ભાજપના લાલુ પટેલ અને કોંગ્રેસના કેતન પટેલ હતા આમને સામને। ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો। કહ્યું, મને કોંગ્રેસ પક્ષે ઘણું આપ્યું છે। વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખી ચૂંટણી લડવી નથી। હું પક્ષ માટે અસરદાર ચૂંટણી પ્રચાર કરીશ। ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને કોંગ્રેસ હાઈકમાન્ડનો ફોન આવ્યો। પોરબંદરથી ચૂંટણી લડવા સૂચના અપાઈ। ભાજપમાં ભરતી મેળો યથાવત। ભાવનગરમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ કર્યા કેસરિયા। આપના આગેવાન જૈન સમાજ, ક્ષત્રિય સમાજ, કોળી સમાજ અને બ્રહ્મ સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા। આપના 80થી વધુ કાર્યકરો ભાજપનો કેસ પહેર્યો। લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત। મહુવાના આગેવાનો ભાજપમાં જોડાયા, પાટીલે ભાજપનો કેસ પહેરાવી આવકાર્યા। સીએએનું નોટિફિકેશન જાહેર થતાની સાથે જ દેશભરમાં ઉત્સાહનો માહોલ, ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે પીએમ મોદીએ વધુ એક ગેરંટી પૂરી કરી।
गृह मंत्रालये सीएए पर नोटिफिकेशन जाहिर करतानी साथे ज देशभरमां आ निर्णयने आवकारवामां आव्यो। गुजरात हाईकोर्टना एडवोकेटे पण केन्द्र सरकारना आ निर्णयने आवकार्यो। लोकसभानी चूंटणीने ध्यानमां राखी सीआईएसएफ द्वारा कापोत्राना संवेदनशील विस्तारोनी मुलाकात लई फ्लेग मार्च करवामां आव्युं। लोकसभानी चूंटणीने ध्यानमां लई निरीक्षण करायुं। मतदान मथको पर सीआईएसएफना जवानो रहेशे तैनात। जामनगरना पडाणामां अंबाणी परिवारना रूड़ा अवसरने लईने रिलायंसे लोक डायरानुं आयोजन कर्युं। लोक डायरामां लोक गायिका गीताबेन रबारी, लोक साहित्यकार ब्रिजरानभाई गढवी सहितना कलाकारोए रंगत जमावी। પોરબંદરમાં આરટીઈમાં ફાળવાયેલી તમામ સીટો પર પ્રવેશની માંગ એનએસયુઆઈએ જિલ્લા શિક્ષણ ગુલાબનું ફૂલ આપી રજૂઆત કરી। ગરીબ પરિવારના બાળકો 14 માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે। ગોધરા સબજેલના કેદી આપી રહ્યા છે બોર્ડની પરીક્ષા। પાવીજતપુરની ભેંસાવહી હાઈસ્કૂલમાં પોલીસ કેદીને લઈ પરીક્ષા માટે પહોંચ્યા હતા। પરીક્ષા આપવાની મંજૂરી મળતા આરોપીએ કોર્ટ અને પોલીસનો માન્યો આભાર। डीसा तालुका संघ की प्रमुख उप्रमुख की चूंटनी योजाई। प्रमुख तरीके प्रतीक पढ़ियार बिनहरीफ चूंटाया तो प्रमुख तरीके हंसाबेन देसाई की बिनहरीफ वरणी कराई। अगौ तालुका संघ बोर्ड तमाम सभ्यों पर बिनहरीफ चूंटाया था। वडोदरा बोर्ड दुर्घटना मामले सरकारे हाई लेवल कमिटी गठन कर्यु जेमा बोटिंग और एम्यूजमेंट प्रवृत्ति ने रेग्युलेट करवा सरकार की कार्यवाही कोर्ट समक्ष रखाई। आ प्रकार की प्रवृत्ति माटे लीगल फ्रेम वर्क सर्टिफिकेशन और एन्फोर्समेंट माटे 3 महीना में नीति तैयार कराशे। હાઈકોર્ટે શિક્ષણ સચિવને ટકોર કરી છે કે બાળકોની સલામતી માટે શાળાઓને જરૂરી દિશાનિર્દેશ કરવામાં આવે તો એડવોકેટ જનરલે કહ્યું કે 27 જળાશયોમાં બોટિંગ પ્રવૃત્તિ બંધ કરીને ઇન્સ્પેક્શન કરાઈ રહ્યું છે। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત ચૂંટણી પંચને પત્ર લખ્યો। પત્રમાં તેમણે આચારસંહિતાની અમલવારી કરવા લાંબા સમયથી ફરજ બજાવતા પોલીસ અધિકારીઓની બદલી કરવાની માંગ કરી। આગામી દિવસોમાં તાપમાન વધવાની હવામાન વિભાગે કરી છે આગાહી। રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની વકી તો 5 દિવસ તાપમાન યથાવત રહેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી કહ્યું વિકાસની ગતિ હું ક્યારે ધીમી પડવા દેતો નથી। વધુમાં તેમણે ઉમેર્યું કે રેલવેનો વિકાસ મોદીની ગેરંટી છે। પ્રધાનમંત્રી મોદી દ્વારા અમદાવાદમાં રેલવેના વિકાસને લગતા 85,000 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ। પ્રધાનમંત્રીએ પશ્ચિમ રેલવેના કંટ્રોલ રૂમનું નિરીક્ષણ પણ કર્યું। દાહોદમાં રેલવે કારખાનાનું પીએમ મોદીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું। રેલવે વર્કશોપમાં 9,000 HP રેલવે એન્જિન બનશે। 20,000 કરોડની ઇલેક્ટ્રિક એન્જિનના ઉત્પાદન પ્રોજેક્ટનો પ્રધાનમંત્રીએ કર્યો હતો શિલાન્યાસ। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે પ્રોજેક્ટ વિશે વિસ્તારથી માહિતી આપી કહ્યું દાહોદમાં બનેલા રેલવે એન્જિન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં દોડશે। દ્વારકામાં વંદે ભારત ટ્રેનને પીએમ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી આપી હતી। કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ અને એમએલએ પબુભા માણેક રહ્યા હાજર। કાર્યક્રમમાં રેલવેની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ અને રેલ લાઇનનું વિદ્યુતીકરણ સહિતની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી। અમદાવાદમાં પીએમ મોદીએ ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કર્યો પ્રારંભ। 1200 કરોડના ખર્ચે ગાંધી આશ્રમની થશે કાયાપલટ। જૂની બિલ્ડિંગોને મૂળ સ્થિતિમાં જ રાખવાની પીએમ મોદીએ આપી ગેરંટી। દાંડીકૂચના દિવસે પીએમ મોદીએ લીધી ગાંધી આશ્રમની મુલાકાત। ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગાંધીજી આશ્રમમાં 1200 કરોડનો રીડેવલપમેન્ટ માસ્ટર પ્લાન નિહાળ્યો। આશ્રમમાં મારું જીવન એ જ મારો સંદેશ ગેલેરીને પીએમ મોદીએ નિહાળી તેમણે કહ્યું આઝાદી પછી સાબરમતી આશ્રમની ધરોહર સાથે ક્યારેય ન્યાય નથી થયો। અગાઉની સરકારે વિરાસતને સાચવી નહીં। 1 સદી જૂની ધરોહર એવા ગાંધી આશ્રમનો પુનઃવિકાસ કરાશે। બાપુના દર્શન અને વિચારોને અભિવ્યક્ત કરનારા સાબરમતી આશ્રમને નવા સ્વરૂપમાં નિહાળશે દુનિયા। અમદાવાદના નારોલ સરખેજ બ્રિજનું પીએમ મોદીએ કર્યું ખાતમુહૂર્ત। સ્થાનિકો વર્ષોથી કરી રહ્યા છે ઓવરબ્રિજની માંગ। આ બ્રિજની ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકોને મળશે હવે છુટકારો। ગુજરાત આવતાની સાથે જ પીએમ મોદીએ ટ્વીટ કર્યું કહ્યું બાપુના નેતૃત્વમાં આ દિવસે 1930માં શરૂ થયેલી દાંડી કૂચમાં ભાગ લેનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ। બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં નમો ડ્રોન દીદી યોજના કાર્યક્રમ યોજાયો। ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાની 106 મહિલાઓને ડ્રોન અર્પણ કરાયા। ડ્રોન પાયલોટ દીદીઓએ પીએમ મોદીનો આભાર માન્યો। નમો ડ્રોન દીદી યોજના એટલે કે ટેકનોલોજીથી કૃષિ ક્ષેત્રે ક્રાંતિનો પ્રયાસ। આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી જોડાયા। આકાશમાં એકસાથે ઉડતા 106 ડ્રોનનો અદભુત નજારો જોવા મળ્યો। ભારતીય રેલ આધુનિકીકરણ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા રેલવે સ્ટેશનમાં નવી સુવિધાઓનો ઉમેરો થયો।
सस्ता दरे दवा मिली शके ते माटे प्रधानमंत्री जन औषधि केन्द्र नु उद्घाटन करायु। रेलवे द्वारा अंडरपास की सुविधा पण उभी कराई। कार्यक्रम में सांसद धारासभ्य सहित होद्देदारों उपस्थित रहा। पोखरण में त्रणेय सेनाए संयुक्त रीते कर्यो भारत शक्ति नो अभ्यास। सेना की कवायत में स्वदेशी संरक्षण साधनों की क्षमता नु प्रदर्शन करायु। पोखरण ना रण में युद्धाभ्यास में शामिल थया पीएम मोदी। डांगना सुबीर पंथक में उनाळा पहला पानी नो पोकार। आदिवासी विस्तार में पानी ना अभावे स्थानिको ने भारे हालाकी। महिलाओं माथे बेड़ा लईने पानी माटे वलखा मारवा मजबूर। पानी नी समस्या ना हल माटे स्थानिकोए आपी चूंटणी बहिष्कार नी चीमकी। मांगरोना हथोड़ा विस्तार में 500 किलो थी वधुनो गांजो झड़पायो। इंडस्ट्रियल विस्तार में शंकास्पद हालत में पार करेला टेम्पो में मळ्यो 51.24 लाख की किंमत नो गांजो। कोसबा ने एसओजी पोलिस संयुक्त ऑपरेशन पार पाड्यु। राजकोट में कुख्यात ड्रग पेडलर माता पुत्र मेफेडोन ड्रग्स ना जत्था साथे झड़पाया। राजकोट मोरबी हाईवे पर थी धरपकड़ कराई। 1,26,000 नो मुद्दा माल जप्त करायो। राजकोट ना वीरछा में व्याजखोरो ना त्रास से युवक नो आपघात। मृतक ना पुत्र व्याजखोरो पासे थी 1,58 लाख रूपया व्याजे लीधा था। व्याजखोरो ना त्रास से कंटाड़ी पिता एजीआरपी ने जीवन टूंकाव्यो। मृतक ना पुत्र 6 शख्सों विरुद्ध नोंधावी छे फरियाद। हळवदना टीकर गाम में बाळक की हत्या करनार पिता सामे गुनो दाखल। पति पत्नी ना झगड़ा में बाळक नो भोग लेवायो। पिताए जमीन पर पछाड़ी ने 13 मासा बाळक नी करी नाखी हत्या। मोरबी ना नानी वावड़ी में परिणित प्रेमी और परिणित प्रेमिका झेरी दवा पी पोता ने आगचंपी करी। प्रेमिका नु मौत। प्रेमी हाल सारवार हेठळ। प्रेमिका ने झेरी दवा आपी सळगावी दीधी नु प्रेमीए पूछपरछ में कबूल्यु। पकड़ाई जवाना भय थी प्रेमीए पोता ने पण करी हती आगचंपी। राजकोटना महिला कॉलेज अंडर ब्रिज पास अकस्मात थयो। पूरपाट झड़पे आता कार चालके पुलिस पीसीआर वाहन ने टक्कर मारी। कार चालक फरार थता पुलिस 1.5 किलोमीटर सुधी कार नो पीछो करी आरोपी ने दबोचो। समग्र घटना थई सीसीटीवी में कैद। साबरकांठा में परीक्षा आपी घर जती सगीरा ने नड़ियो अकस्मात। वडाली खेड ब्रह्मा रोड एसटी बस और मोपेड वच्चे अकस्मात। सगीर विद्यार्थी इजाग्रस्त थता होस्पिटल खसेड़ाई। सूरत में इच्छापुर ओएनजीसी मगदल्ला विस्तार में गमखुआर अकस्मात। ट्रक चालके बाइक चालक ने अड़फेटे लीधो। अकस्मात में बाइक चालक नु घटनास्थले मौत निपजू। इच्छापुर पुलिस अकस्मात ने लई आगळनी तपास हाथ धरी। सूरत नी लाजपोर जेलना कैदी नु मौत। हत्याना केस में आरोपी ने थई हती आजीवन कैदनी सजा। कैदी छेल्ला केटलाक दिवसथी बीमार होवाथी सिविल होस्पिटल सारवार माटे खसेडवामां आव्यो हतो। सारवार दरमियान कैदी बाबूभाई शुक्ला नु मौत। भरूचना वगरा में एटीएम मशीन की चोरी भेद उकेलायो। हरियाणा की मेवाती गैंग और सूरत की अनिल काथी गैंग की सनोवणी सामे आवी। पुलिस 5 आरोपी ने अटकात करी 7 आरोपी ने वोन्टेड जाहिर कराया। तस्करों आखू एटीएम मशीन उठावी गया हता। बोर्ड की परीक्षा आपती वेड़ाए विद्यार्थिनी की तबियत लथड़ी। साबरकांठा बडोली में धोरण 12 विद्यार्थिनी की तबियत बगड़ता 108 की टीम स्थल पर दौड़ी आई। सारवार बाद विद्यार्थी की तबियत सुधारा पर। अमदावाद में महिला तबीब ने आपघात मामले तपास धमधमार। पीआई बीके खाचर की मुश्किल में थी सके वारो। पुलिस साधियों परिवार नो संपर्क। अत्यार सुधी में 20 से 22 लोगों लेवाया निवेदन। वडोदरा वार्ड नंबर 18 भाजपा प्रमुखे जीवन टूंकाव्यू। 35 वर्षीय पार्थ पटेले अगम्य कारणोंसर कर आपघात। आंकलाव पास मही नदी में मिलो पार्थ पटेल मृतदेह। राजकोट कुरुड़ा गाम में व्याजखोरो त्रास से दंपतीए पीधी जहरी दवा। पति नु मौत। पत्नी हाल होस्पिटल में सारवार हेठ। मृतक पास थी सुसाइड नोट मिली आता पुलिस आवी हरकत में। रोजनो 5,000 व्याज आपवा छता आपता हता मानसिक त्रास। महिला डॉक्टर आपघात मामले पुलिस महिसागर डेभारी गा पहुंची। पुलिस युवती परिवार निवेदन लीधा। सुसाइड नोट पर वंचावी परिवार सामाजिक आगेवानों साथे चर्चा कर नोंधाशे फरियाद। वडोदरा माडोदर गाम में घरकंकास से कंटाड़ी ने युवान नो आपघात। वाड़ी विस्तार में युवके पोताना शर्ट थी गले टूंपो खाई ने जीवन टूंकाव्यू। पुलिस घटनास्थले पहुंची ने शुरू करी तपास। वडगाम ना रजोसणा गाम ना पुलिस कर्मी नु मौत। छापी बजार में काम अर्थे आवेला पुलिस कर्मी नीचे पड़ी गया हता ने माथा में इजा पहुंची हती। 108 की टीमे पुलिस कर्मी ने बचावानो प्रयत्न कर्यो परंतु निष्फळता मळी। पुलिस कर्मी ना मृतदेह ने पीएम अर्थे खसेड़ायो। हमासा हुमला में शहीद थेला लोगों ने श्रद्धांजलि आपवा जेरुसलेम में मैरेथॉन योजाई। 1,800 आंतरराष्ट्रीय रनर्स सहित 40,000 लोगों भाग लीधो। बंधकों परिवारजनों पर मैरेथॉन में थया सामिल। बंधकों ने हमास की चुगाल में छोड़ावा मांग। 134 बंधकों हजू पर हमास ने कब्जा में। जैसलमेर में हेलिकॉप्टर क्रेश थवानी दुर्घटना सामे आवी। युद्धाभ्यास में शामिल हतो हेलिकॉप्टर। जवाहर कॉलोनी पास बनी आ दुर्घटना। पायलट सहित 2 व्यक्ति समयसर कूदी जता जानहानि टळी। कांग्रेस की तीजी केंद्रीय चूंटणी समिति की बैठक 15 मार्चे योजाशे। राजस्थान ने लईने कांग्रेस सीईसी की बैठक पूरी। बैठक में सचिन पायलट सुखजिंदर रंधावा गोविंद दोतासरा
टीकाराम जुली हाजर रहा। एनसीपीए गुजरातथी चूंटणी लड़वानी तैयारी दर्शावी। इंडिया गठबंधनना नेजा हेठळ दर्शावी चूंटणी लड़वानी तैयारी। एनसीपीए करी राजकोट अमदावाद पूर्व कच्छ बैठकनी मांग। केन्द्र सरकारे सीएएनु जाहिरनामु बहार पाड्यु। भाजपना कार्यकरोए उजवणी करी। हिंदू पाक प्रवासीओमां भारे खुशी जोवा मळी। सीएएना अमलथी तेमने भारतीय नागरिकता मळी शकशे। उत्तराखंडना कोटद्वारमां सतपुली बजारमां आग लागी। आगे विकराळ रूप धारण करता 11 दुकानो आगनी झपेटमां आवी। शोर्ट सर्किटना कारणे आग लागी होवानुं अनुमान। वेपारीओने भारे नुकसान थयुं। मथुरानी प्रसिद्ध लठमार होळीने लईने तૈયારીઓને આખરી ઓપ। બરસાનામાં 18 માર્ચે લઠમાર હોળીની ઉજવણી કરવામાં આવશે। મંદિર આવા જવાના રસ્તા પર સફાઈ તથા રસ્તામાં પરિવર્તન કરવામાં આવ્યું। ઉત્તર પ્રદેશના સંભલમાંથી નકલી દવાની ફેક્ટરી ઝડપાઈ। આ ફેક્ટરીમાં નકલી મિનરલ વોટર બનાવતા હોવાનું પણ સામે આવ્યું। વાયરલ વિડીયોના આધારે ફૂડ વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા। ઉત્તરાખંડના હરિદ્વારમાં હાથીનો ઉત્પાત। હરિદ્વારના રહેણાંક વિસ્તારમાં હાથી દેખાયો। રહેણાંક વિસ્તારમાં આવી ચડેલા હાથીને લઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા। ભારે જહેમત બાદ હાથીને જંગલ તરફ પણ મોકલાયો। મધ્યપ્રદેશના મુરેનામાં 3 જેટલા અસામાજિક તત્વો એક યુવકને માર માર્યો અને એક વ્યક્તિ જોઈ જતા તેણે સમગ્ર ઘટનાની કેમેરામાં રેકોર્ડ કરી। મારપીટના વિડીયો પરથી પોલીસે તપાસ હાથ ધરી।